હવે આજે આપણે આજે ગુજરાતી બેનો ક્રેડ ભણીશું. કયો વિષય લઈશું? ગુજરાતી બે. તો હવે તમે નોટો બધી અલગ અલગ બનાવી છે ને, તેમાં નવી નોટ કાઢવાની છે. એમાં આગળ તમારે તમારું નામ લખી નાખવાનું અને વિષયમાં લખવાનું. વિષય ગુજરાતી બે શું લખવાનું? વિષયમાં કયા વિષયની નોટ બનાવવાની છે? તો કે ગુજરાતી બે ની નોટ. બરાબર. હવે પછી નવા પાન આપણે લખવાનું છે તમારે, કે પાર્ટ એ. ઉપર લખ્યું વ્યાકરણ પાર્ટ એ. પાઠનું નામ શું છે? અક્ષર અને શબ્દ. ભરના બલે
ગરને બદલે રાખ સકતા હોય મને કીધું ને તમે પ્રાવ તો આ કિસ ધારો કે ઘર ઘર સકતા પાડ્યો એનો અર્થ નીકળ્યો પહેલા કલે રોક હોય કે એનો કોઈ સકતા એનો કોઈ અર્થ નીકળી છે નથી નીકળતો પછી એક કરતા વધારે અક્ષરો એક કરતા ओ
સ્વર તે છે તો કે કયા કયા સ્વર છે તો અ આ ઈ ઈ ઉ ઉ ઉ એ ઐ ઓ ઔ આ આહ એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર કોઈ પણ શબ્દોમાં આડા
એના બદલે રગવાર એનો કોઈ શબ્દ બને છે એનો અર્થ નીકળે છે ના એટલે કે અર્થ વગરનો છે પછી કે એક કરતા વધારે અક્ષરો અર્થ નીકળે એ રીતે ભેગા મળે ત્યારે શબ્દ બને છે એક કરતા વધારે અક્ષરો શું કહે છે એક કરતા વધારે અક્ષરો અર્થ નીકળે એ રીતે ભેગા મળે ત્યારે શબ્દ બને છે દાખલા તરીકે જો ક પછી મ વત્તા બાર આ ત્રણ અક્ષરો ભેગા કરી આપે ક મ અર તેનો શબ્દ અર્થ નીકળ્યા અર્થ બન્યો શબ્દ બન્યો ને કમર આપણી ભાષાના તેનો જવાબ કેટલા લખાય સ અને ન આ બે મૂળાક્ષરો નથી પણ
થોડા અક્ષરો છે. તૈયાર કરી દેજો. હવે એના
પ્રશ્નના જવાબ આપણે આગળના ત્રાસમાં લખીશું।